પછી આજ બાબત માટે આપણે પેજ નંબર 6 ઉપર છે, આપણે જે ચિંતા તે કાર્ય, જેની ચિંતા તે કાર્ય બગડે. હવે આપણે આજ આના જે અનુસંધાનમાં ઓલું જે રાઈનો દાણો આપણે કહીએ છીએ ને, રાઈનો દાણો જેટલો આપણે ફેરફાર ન કરી શકીએ, તો ઓલું પેજ નંબર 6 ઉપર છે, જેની ચિંતા તે કાર્ય બગડે. તો ચિંતા કરીએ તે કાર્ય બગડે, બરોબર છે. એટલે બગડ્યું ઉલટાનું, સુધર્યું તો નહીં. એટલે આપણે એક રાઈનો દાણો આપણે ફેરફાર નથી કરી શકતા, તો પછી આ બગડે કેવી રીતના? એ બગડે એટલે શું કહે છે કે જો તમે તમે સહજ રહો અથવા તો દખલ ના કરો તો તમારું કુદરતી રીતે ધીમે ધીમે કાર્ય પૂરું થશે. અને તમે દખલ કરી એટલે બગડ્યું કહે છે. જેમ પાણીનો પ્રવાહ આવતો હોય સીધી રીતે, અને પછી આપણે કંઈક આમ હાથમાં ઘાલીએ એટલે પછી ભાઈ ડિસ્ટર્બ થયો ને પ્રવાહ, તેવા સંજોગોનો પ્રવાહ છે આખો. અને તમે નક્કી કર્યું મારે પહોંચવું છે અહીંથી, કે ભાઈ કેસુમુથી અરે એરીચોથી મારે અહીંયા પહોંચવું છે, તમે નક્કી કર્યું અઠવાડિયા પહેલાં. પછી ઘરવા આપણે જવાનું છે, હા હા નીકળી જઈશું, હા આપણે બસ બુધવારે સવારે નીકળીએ છીએ, નક્કી કર્યું. પછી પાછું બીજે દાડે એટલે ગયા અઠવાડિયા નક્કી કર્યું, પછી બીજે દાડે કે ના ના આપણે કે ને જવું નથી, રહેવા દઈએ જરા શનિવારે જઈશું. એટલે તમે શું કર્યું કહેવાય, ડખો થયો. એટલે પહેલાં તૈયારી કરનારા નહીં, ઘરના 6 વ્યક્તિ કે 10 વ્યક્તિ હોય આજુબાજુવાળા બધા પાડોશી બધા, ભાઈ આપણે જવાના છે, ગાડી તૈયાર છે, આપણે નીકળીશું ગાડીમાં. પછી કે નહીં બુધવાર નહીં ગુરુવારે જવું છે એટલે ડિસ્ટર્બ થયું, નહીં શનિવારે જવું છે એટલે ડિસ્ટર્બ થયું, ના ના પાછું બુધવારે જવું છે. એ તમે 3-4 જાતનું બોલો તો પછી આજુબાજુવાળાને ફરક પડે કે ના પડે? હવે આ જે વ્યક્તિઓને સાંભળવાથી ફેરફાર થાય છે કે ભાઈ મંગળ બુધવારને બદલે હવે શનિવારે જવાનું છે, હા એટલે 10 જણા શનિવારની તૈયારી કરે, પછી બીજે દાડકે ના ગુરુવારે જવાનું છે, આગલા અઠવાડિયે ચર્ચા કરતા હોય એમાં, તો એ લોકોનું પરિણતિ ફેરફાર થાય કે ના થાય? તૈયારી કેવી રીતે કરે, એવું વ્યવસ્થિત કેવું છે કે તમે કહો કે મારે આવો આમ કરવાનું છે, તો પછી વ્યવસ્થિત એવિડન્સ ભેગા થતા હોય, પછી કે મારે નથી કરવું એટલે પછી જવા છૂટા પડવા વિખેરાવા માંડે એવિડન્સ, પાછું કે ના મારે પહોંચવું તો છે એટલે પાછું એવિડન્સ ભેગા થાય એટલે ડિસ્ટર્બ થતું જાય. આ એવિડન્સ એવું છે કે તમે માલિક છો, આજે તમે પોતે આત્મા તરીકે, ભલે રોંગ બિલીફ વાળો છે પણ આત્મા તરીકે માલિક છે, અને આ બધા સપોર્ટ સહાયક તત્વો છે બધા વ્યવસ્થિત. એટલે શું, તમે વ્યવસ્થિત તમારો ભાવને આધીન છે બધું. એટલે તમે જો ભાવ કરો, હવે તમે ભાવ તમે જો જ્ઞાનમાં રહો એટલે આપણને શું કે તમે શુદ્ધાત્મા જ છો, અને હવે ફાઇલ 1 શું કરે જોયા કરો, તો પછી એના કુદરતી ધીમે 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 એક એક પછી એક એક કર્મ ઉદયમાં આવશે, ફળ આપી પૂરું થશે, પછી નવું ઉદયમાં આવશે, ફળ આપશે, પૂરું કરશે. અને દખલ કરીને જીવતો માણસ દખલ કરે, દખલ કરે ને એટલે પછી બગડે સંજોગ બધા. એ કાર્ય જે આમ સ્મૂથલી પૂરું થવું જોઈએ એમાં પછી ગૂંચવાડા થતાં થતાં પૂરું થાય, એવું આ કહેવા માગે છે. કે જો જ્ઞાન ના હોય ને એ લોકોને દખલવાળું જીવન જાય છે, દુઃખી થાય, પોતે દુઃખી થાય, બધાને દુઃખી કરે. અને આપણે જ્ઞાન પછી જીવતી દખલ બંધ થઈ ગઈ, ના હું શુદ્ધાત્મા છું, આ દીપકનું છે, પણ જીવતી દખલ, પણ મળદાલ દખલ એ ધીમે ધીમે બંધ થઈ જોઈએ. બુદ્ધિ હજુ ડિસ્ચાર્જ ભાગમાં અહંકાર છે, બુદ્ધિ છે, એ લોકો દખલ કરે, હે આટલું વહેલું જઈને શું કરવું છે, પ્રોગ્રામ તો આપતો પુત્રોને સત્સંગ તે દાડે જવાની શી જરૂર છે, પછી બીજી દાડે જઈશું ને, એ દખલ કરીએ, એ દખલ કરીને એટલે સંજોગો ડિસ્ટર્બ થયા બધા, સમજાય ને? એવું બધું દખલો, આ તો આપણે પ્રસંગ લઈએ પણ ખરેખર તમે જીવનમાં જોશો ને દખલો હોય જ છે. આપણે પહેલાં આપણે ના ના આપણે આમ જઈએ, પછી ના નથી જવું, પાછું કે ના જવું તો જોઈએ જ ને, ખરાબ લાગશે, પછી જરૂર છે જવાની, ટાઈમ જ ક્યાં છે, કે જોબવાળા જો રજા જ નથી, આ સત્સંગ માટે જોબના વેકેશન કાઢીશું, આ લોકો માટે નથી કાઢું, એવું આપણે ગડમથલ થતી હોય છે. હવે વિચાર આવો એ કંઈ ગુનો નથી, એ ગડમથલ થાય પોતે તન્મય આકાર થાય છે, એટલે સ્પંદનો શરૂ થાય છે. પછી નેગેટિવ થાય કે આ લોકોના લગ્નમાં જવાની શી જરૂર છે, ખોટા ટાઈમ બગાડવાનો, એ લોકો આવા છે, એટલે સ્પંદનો એમને અસર કરે, એમના સ્પંદનો આપણને અસર કરે, એવું આ બધો સંસાર છે બધો. અને જો તમે શુદ્ધાત્મામાં આવી ગયા, દાદાની 5 આજ્ઞામાં આવ્યા, તો ધીમે 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 બોલો તમે તમને અનુભવ થયા છે ને જ્ઞાન પછી બધા કાર્યો આપણે સરળતાથી પૂરા થાય છે, પહેલાં ગૂંચવાયા કરતા હતા એવો અનુભવ થોડો થયો છે? ઘણા લોકોને થયો છે. કેમ? તો પહેલાં બુદ્ધિની દખલો હતી, અજ્ઞાનતામાં અહંકાર બુદ્ધિ બધા દખલ કરી નાખતા હતા. હવે શું થયું? તો કે હવે જ્ઞાનથી આપણે નેગેટિવ ભાગ બંધ કરતા ગયા, અને સરળતા કે હવે જે શું બને જુઓ, બગડ્યું તો છે પણ હવે શું કરી શકાય, સોલ્વ કરીએ આપણે,
પેલો તો આક્ષેપ આપી દઈએ, દુઃખી થઈ જઈએ, પોતાની જાત ઉપર આપણે નેગેટિવ વિચારીએ. એટલે આ બધી અસરો, અંદરની જે ભાવો બગડે છે ને એમાં બહુ અસરો થાય છે. એ બધું આપણું બંધ થઈ જાય છે જ્ઞાન પછી. અને જ્ઞાન ના હોય ને તોય બોલો, આ તીર્થંકર ભગવાનની વાત, કૃષ્ણ ભગવાનની વાત, સહજાનંદ સ્વામીની વાત, કબીર સાહેબની વાત, આવું પણ જો જીવનમાં ગોઠવે ને તો એ બુદ્ધિ પણ વિપરીત બુદ્ધિમાંથી સમ્યક બુદ્ધિ થાય, અને સમ્યક બુદ્ધિથી માણસ શાંતિમાં રહી શકે. આ બધી આ સંસારમાં સંતો મહંતો જ્ઞાનીઓ તીર્થંકરોની વાતથી માણસ શાંતિમાં રહી શકે એવું જીવન જીવાય એવું હોય છે. પણ એ બધું હવે દૂરદાણી થઈ ગયું, બધું લોકો લાભ લેતા નથી. અને કહે છે એ તો કે કૃષ્ણ ભગવાન આ છોડી મોટી થઈ છે, કોણ મારે સાચવવી પડશે ને, કે થોડું ભગવાન આવશે, એવું બધું બુદ્ધિથી વિરાધના કરી નાખે છે. એટલે હતું એ જ્ઞાનનો આધાર તૂટી જાય છે, પછી દુઃખી વધારે થાય, એટલે ડબલ નુકસાન, વધારે નુકસાન કરે. અમને કિંમત શેની? એક ગૈડા કાકા આવ્યા હતા, તે મારા પગમાં પડી ખૂબ રડ્યા. મેં પૂછ્યું શું દુઃખ છે તમને? ત્યારે કહે મારા દાગીના ચોરાઈ ગયા, જડતા જ નથી, હવે પાછા ક્યારે આવશે? ત્યારે મેં એને કહ્યું એ દાગીના કંઈ જોડે લઈ જવાના હતા. જોડે એટલે ઠાઠડીમ કંઈ જોડે લઈ જવાય? કશું બધાને ખબર છે ઠાઠડીમ કંઈ લઈ ના જવાય કે છે. એ કાકા રડ રડ કર્યા કરે, મારા દાગીના ચોરાઈ ગયા, જડતા નથી, પાછા ક્યારે આવશે? દાદા કે તમે જોડે લઈ જવાના છો આવતે બહુ? ત્યારે કહે ના, એ જોડે ના લઈ જવાય, પણ મારા દાગીના ચોરાઈ ગયા ને તે હવે પાછા ક્યારે આવશે? મેં કહ્યું તમારા ગયા પછી આવશે. શું કે પણ દાદા હવે એમને દાગીના ગયા એટલે માટે આટલી બધી હાય હાય હાય. અરે ગયું તેની ચિંતા કરવાની જ ના હોય, વખતે આગળની ચિંતા ભવિષ્યની ચિંતા કરે. એ તો આપણે જાણીએ કે બુદ્ધિશાળી માણસને ચિંતા તો થાય જ, પણ પણ ગયું તેની એ ચિંતા? આપણા દેશમાં આવી ચિંતા હોય છે, ઘડી પહેલાં થઈ ગયું તેની ચિંતા શું, જેનો ઉપાય નથી તેની ચિંતા શું? કોઈ પણ બુદ્ધિશાળી સમજે કે હવે ઉપાય નથી રહ્યો માટે એની ચિંતા કરવાની ના હોય. ઉપાય રહ્યો નથી માટે ચિંતા કરશો નહીં. આંગળી કપાઈ ગઈ મશીનમાં તો કે હવે શું કરી શકાય? તો કે હવે કંઈ ઉપાય નહીં, રૂજાય એનો દવા કરો. ગયું હવે કંઈ વધવા જ નથી કંઈ. તો કે આ ચિંતા ગયો દાગીનો, એની ચિંતામાં ચિંતામાં બોલો એક ખોટ તો ગઈ દાગીનાની, અને ચિંતા કરવાથી આવતા ભૂની બીજી ખોટ, આર્ત ધ્યાન થયું. અને બોલો આપણે દાગીનો હોય ધારો કે 5 લાખનો કે 25 લાખનો, પણ આખી આપણી મિલકત માનો ને તો બધું ઘરની કિંમત, બીજા બીજી ભાઈ સેવિંગ હોય, દાગીનો હોય, બીજું બધું કેટલું, તો બોલો 2 કરોડમાં 5 લાખ ગયું તો કંઈ દુઃખ લાગે, માઇનસ કરવાના 2 કરોડમાંથી 5 લાખ ઓછા કરી, તો આપણી પાસે આટલું બચ્યું છે માટે આનંદ મારો. આ બુદ્ધિશાળી હોય તો આવો શોધીને પછી આનંદ મારે. પણ આ ગયા એનું દુઃખ શું થશે, ક્યારે આવશે, આવશે કે નહીં? મને તમે જ્ઞાની છો, મને ક્યારે આવશે કહી દો બસ. દાખ તમારે ગયા પછી આવશે, ખાતરી રાખો. દાદા એવો સ્યાદમાં જવાબ આપ્યો ને. પણ લોકો આ જ્ઞાની પાસેથી આ શોધે કે મારું ક્યારે આવશે મને કહી દો જલ્દી. એટલે તારે દુઃખ મટાડવું છે કે દાગીનો જોઈએ છે? જો દુઃખ મટાડવું હોય તો બીજો રસ્તો છે. પણ છેવટે દાદાએ તો કૃપા કરી દુઃખ મટાડી આપ્યું એમનું. પેલા કાકા રડતા હતા, પણ મેં એમને 2 મિનિટમાં જ ફેરવી નાખ્યા. પછી તો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલવા માંડ્યા. તે આજે સવારમાં ત્યાં રણછોડજીના મંદિરે મળ્યા હતા, મળ્યા ત્યારે બોલી ઉઠ્યા દાદા ભગવાન. મેં કહ્યું હા એ જ. પછી કહે આખી રાત હું તો આપનું જ નામ બોલ્યો, આમને તો આમનું ફેરવો તો આમનું, આમને કશું એવું કશું જ નથી. મશીનને ફેરવી નાખ્યું ક્લોકવાઇઝમાં, એન્ટી ક્લોકવાઇઝ ફરતું હતું તો ક્લોકવાઇઝ ફેરી નાખ્યું. દાદા ભગવાન ચાલુ થઈ ગયું, શાંતિ થઈ ગઈ એમને. પ્રશ્ન કરતા આપે એને શું કહ્યું દાદાશ્રી? મેં કહ્યું એ દાગીના પાછા આવે એવું નથી, બીજી રીતે દાગીનો આવશે. પ્રશ્ન કરતા આપ મળ્યા એટલે મોટો દાગીનો જ મળી ગયો ને? સમજાય તો. દાદાશ્રી હા એ તો અજાયબી છે, પણ હવે એને સમજાય સી રીતે? આ
એને તો પહેલો દાગીનાની આગળ આની કિંમત જ ના હોય ને. અરે એને ચા પીવી હોય તો તેને આપણે કહીએ કે હું છું ને તારે ચાનું શું છે, ત્યારે એ કહે છે મને ચા વગર ચેન નહીં પડે, તમે તમે હો કે ના હો, અને કિંમત શેની, જેની ઈચ્છા છે તેની. બોલો, આમ આ કોઈક એવા જિજ્ઞાસુ હોય મુમુક્ષુ, તેમ થાય કે મને જ્ઞાની મળે, કેટલાય ભાવોથી હું શોધું છું, આખી જિંદગી શોધ્યું, અને જો જ્ઞાની મળે એવી ખબર પડે ને, બધું પડતું મૂકીને શરણે પહોંચી જાય, તો આની કિંમત નથી ખબર હજુ, આ દાગીનાની કિંમત. અને દાગીનો ગમે તેટલો બોલો પાછો આવ્યો હોય ને, આમ બોલો એમ, હે મારો દાગીનો પાછો આવી ગયો, તે પાછો આવી ગયો, આનંદમાં આનંદમાં હાડ બેસી જાય છે, ભગવાય ના રે બિચારા. પેજ નંબર 12. કાકા તો પેલા ઘરવાળા કહી દે ને, હવે પાછો આવી ગયો છે, બધો લોકરમાં મૂક્યા છે, ચિંતા કરવા જેવું નથી, હે આવી ગયો ને, હા ચાલો સારું થયું, આવ્યો ના હોય ને તોય એવું કે તોય શાંતિ રહે. પણ આમને કિંમત શેની કે છે, પણ છતાં દાદાને મળ્યા એટલે આખું મશીન ફેરવી નાખ્યું દાદાએ, અંદર આ ભક્તિ ચાલુ થઈ ગઈ. નહીં તો જગતમાં તો બધું મળવે, આ દાગીનો ગયો, અરે દેરાણી અમુક જો મેં 2 તોલા વધારે લઈ લીધું હોય ને 50-50%, આખી જિંદગી સાસુ માટે દાજ રહે, દેરાણી માટે દાજ રહે, 2 તોલા વધારે લઈ ગઈ કે છે, હું ભૂલી નથી હજુ કે છે. અમારા સાસુ એવા ભોળા બિચારા, પેલી છેતરી ગઈ કે છે, અરે આખી જિંદગી બોલો, અરે તારી પાસે બીજા 50 તોલા છે, મજા કરને, એ વળગાડી કંઈ રખાયું છે, આમ તું રોજ તિજોરીમાં જુએ ને, તિજોરીમાં ના બેંકવાળાને ત્યાં મૂકીને આવ્યા હોય, ડોકરમાં જોઈએ ને ખુશ થાય, આપણે સલામત છે, મૂર્ખ જ છે ને, આ કકડાટ કરીને અવતાર બગાડાતા છે. પેજ નંબર 12. કુદરતના ગેસની સાહેબી તો જુઓ. હવે એક આ એક દાદાએ તાળો બેસાડી દેખાડ્યો, પછી આ કિંમત બતાડી, હવે એટલે હવે એક એક પાને નવી નવી રીતો બતાડી છે, 50 રીતો મળે આપણને ચિંતાના સોલ્યુશન, તે જ્ઞાન ના હોય એ લોકો માટે, જ્ઞાનવાળા માટે તો એથી આગળના કેટલા બધા અદ્ભુત સોલ્યુશનો છે. આ વર્લ્ડમાં કોઈ પણ ચીજ જે કિંમતીમાં કિંમતી હોય એ ફ્રી ઓફ કોસ્ટ જ હોય, એની પર સરકારનો વેરો બેરો કશું જ ના રખાય. કઈ ચીજ કિંમતી છે? પ્રશ્ન કરતા, હવા, પાણી. દાદાશ્રી, હવા જ, પાણી નહીં. હવા પર બિલકુલ સરકારનો વેરો નહીં, કશું નહીં. જ્યાં જુઓ ત્યાં, તમે જ્યાં જાઓ એનીવેર, એની પ્લેસ, તો તમને એ પ્રાપ્ત થાય. કુદરતે કેટલું બધું રક્ષણ કર્યું છે તમારું. તમે કુદરતના ગેસ્ટ છો, અને ગેસ્ટ થઈને તમે બૂમો પાડો છો, ચિંતા કરો છો, એટલે કુદરતના મનમાં એમ થાય છે કે અરે મારા ગેસ્ટ થયા તોય આ માણસને ગેસ્ટ થતાંય નથી આવડતું. તે પછી રસિક દાદાનો નવી એટલે ટોકેટી લેંગ્વેજ છે, એક સીધા વાતો કરતા હોય ને, કુદરત સાથે વાતો કરે, બધા માણસો સાથે વાતો કરે, અને કહે છે કે આ સૌથી દુનિયામાં કિંમતીમાં કિંમતી ચીજ હોય તો કે હવા, ઓક્સિજન, કેટલું બધું કિંમતી, અતિ ફ્રી ઓફ કોસ્ટ, ગમે ત્યાં જાઓ, ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, કોઈ જગ્યાએ વેરો બેરો નહીં પાછો એનો. અને કુદરતના ગેસ્ટ તરીકે મનુષ્ય છે, કારણ પોતે આત્મા છે, ભગવાન છે, અને કુદરત એને સહાયક છે બધી. અને જો કુદરત જેમ ગેસ્ટ હોય, આપણે કોકના ઘરે ગેસ્ટ તરીકે ગયા હોય તો કઢી હલાવવા જઈએ, તમારા ઘરે આ કેમ એ મૂક્યું છે, ફોટો ફ્રેમ આવી કેમ, કલર કોમ્બિનેશન બરોબર નથી, કચકચ કરીએ, જોઈએ ખરા, ઘેર આવીને ચર્ચા કરે, હા તે જોયું, એના ઘરે જોયું, અરે શું જોવા જેવું, શું હતું, શુદ્ધાત્મા જુઓ ને. પણ ના, આ બધી ચર્ચા કરે ઘેર જઈને, ત્યાં તો ખરાબ લાગે ને, આબરૂ જતી રહે આપણી, મોઢે બોલે નહીં. પણ કોકના ઘરે ગેસ્ટ થયા તો ડખોડખલ કરતા નથી, રસોડામાં જઈને કઢી હલાવીએ નહીં, કશું બોલીએ નહીં, જે જમવાનું આપણે જમી લઈએ, જ્યારે કે આ તમારા રૂમમાં સુવાનું, ચૂપચાપ સુઈ જઈએ, બરો કશી દખલ કરતા નથી. તો કુદરતના ગેસ તરીકે જીવો, આખી જિંદગી એ વૈભવશાળી તમને જીવન છે કુદરત તરફથી. પણ દાદા કહે છે ગેસ થતાં આવડતું નથી, કારણ અહીંયા ગેસ તરીકે જો એક દાડો આપણે પ્રયોગ કરી જોઈએ કે હું આ નહીં, આ 4 દાડા આપણે અહીંયા આવ્યા છીએ ને, હવે તો ગેસ તરીકે જોઈએ ને, તમારે આ 712 નંબરની રૂમમાં હતો કે ત્યાં રહો, આ ટાઈમે જમવા આવી જાઓ તો જમવા આવી જાઓ, શું બનાવ્યું છે સવારથી પૂછપૂછ કરો છો, હે આ બનાવ્યું છે, તો કે નહીં જે આપ્યું એ ખાઈ લઈએ છે ને, કેવા ડાયા થઈને. પણ જો 4 દાડો કેવો વૈભવ હોય છે ને, હે આ શાંતિ શાંતિ, ડખો નહીં, ડખલ નહીં, સત્સંગ કેટલો જોરદાર મળે, પછી અહીંયા રહેવાની સગવડ કેટલી સરસ. બોલો, આ 4 દાડા આપણે ઘરથી મુક્ત થયા અને અહીંયા બધી વ્યવસ્થા હોય છે,
તે ગેસ્ટ તરીકે રહીએ છીએ તો ગેસ્ટને બહુ આનંદ હોય, અને ત્યાં માલિકને, આપણા ઘરે તો માલિકને, પછી ઘરમાં પૂછે તમે શું બનાવવાના છો, ભજીયા? શું ભજીયા ખાવા, તબિયત સારી રહેતી નથી, ખીચડી બનાવી છે ખાઈ લેજો, કહેશે કચકચ ચાલ્યા આજ કરતી હોય બે જણાને. તો આ ગેસ્ટ થયા છીએ તો મજા કરો, કે છે દાદા કહેતા ને કે અમે તો હીરાબાના ગેસ્ટ, ઘરે વાઈફ, ઘરના માલિક, અમે ગેસ્ટ તરીકે રહીએ. એને કહીએ નહીં તારા ગેસ્ટ છીએ, પણ મનમાં અમે એ જ રીતે રહીએ આખી જિંદગી. જ્યારથી સમજણા થઈ ગયા પોતે કે આમાં ધણીપણું કરવા જેવું નથી, હવે ગેસ્ટ તરીકે રહો. ઘરની ચાવી હું સોંપી દીધી, કે ખરા ગેસ્ટ, પણ ચાવીઓ સોંપે નહીં કબાટને, કબાટ તમારો, ચાવી મારી પાસે, એ ના ચાલે. પણ દાદા ગેસ્ટ તરીકે રહેલા, અને કહેશે ભાઈ આ જરૂર છે તો ભાઈ હીરાબેન પૂછો, એ કહેશે એ ફાઇનલ. પોતે ચલણ નહોતા ચલાવતા, પણ આ બધું શીખવા જેવું છે. આમાં તો થોડી થોડી બેઝિક વાતો, નાની નાની વાતો લીધેલી છે. તે પછી રસોડામાં જઈ કહે છે કઢીમાં જરા મીઠું વધારે નાખજો. અલિયા મુવા રસોડામાં જાય છે ગેસ્ટ થઈને, એ જેવું આપે એ ખાઈ લેવાનું. ગેસ્ટ થઈને રસોડામાં જવાતું હશે આપણાથી, એટલે ત્યાં એક ભાઈ હતા ને કે છે 40 વર્ષથી મારી વાઈફને કહું છું દાળમાં ગોળ નાખ, સાચી બનેલી વાત છે, આ ગપ્પું નથી. બોલો, રોજ જ્યારે 3-4 દિવસ કટેલ કઢી થાય અને 1-2-3 દિવસ દાળે થાય, દાળ થાય ને તે એટલા ચાખે, પેલી સૌથી પેલી ખાટી બનાવી છે, ગોળ નાખતા તને શું વાંધો પડે છે, ગોળ નાખતા શું, રોજ જ્યારે દાળ બને ત્યારે ઘરમાં કચકચ જ હોય. એમ કરતા કરતા 40 વર્ષ વીતી ગયા. પછી એ દાદાને ફરિયાદ કરતા, દાદા મારી વાઈફ સુધરતી નથી, એને કોણ કરશું, આટલું બધું ગોળ લાવ્યો હોય તોય કોઈ દાડો બસ એને ભાવે એવું જ બનાવે, મારી માટે હું કહું એવું બનાવે જ નહીં કે છે. તે કરતાં કરતાં દાદા કહે છે કે તમે આ કચકચ કરાતી છે, ધણી થઈને કહે છે જેવું આપે એવું ખાઈ લેવાનું, નિરાતે ચૂપચાપ જે આપે ખાઈ લેવાનું, કચકચ નહીં કરવાને. પછી વઢ્યા કઈ જાતના મૂર્ખ માણસ આવું કરાતું હશે, જિંદગીમાં કચકચ ના કરાય. તો ભાઈને થોડું વઢ્યા ને એટલે બિચારા ચૂપ થઈ ગયા. તે અઠવાડિયા પછી ખુશ થતા આવ્યા કે છે દાદા જ્યારથી મેં ના કહેવાનું બંધ કર્યું ને ત્યારથી દાળમાં ગોળાવાનું ચાલુ છે. હા, એ કચકચ બંધ થઈ, આ બોલે એટલે પેલી આડાઈ કરે, જો હમણાં બોલશે કે છે દાળમાં નાખી દે ગોળના, રોજ કચકચ ચાલે જ્યારે જ્યારે દાળમાં બને. પછી એમણે કહેવાનું બંધ કર્યું તો પેલા ડાયા થઈને ગોળ નાખવાનું ચાલુ કર્યું. એટલે આ કિંમતીમાં કિંમતી હવા એ ફ્રી ઓફ કોસ્ટ, એનાથી સેકન્ડ નંબર શું આવે, પાણી આવે. પાણી થોડા ઘણા પૈસાથી મળે, અને ત્રીજું પછી અનાજ આવે, તે થોડા ઘણા પૈસાથી. પ્રશ્ન કરતા પ્રકાશ દાદાશ્રી, લાઇટ તો હોય જ છે ને, હોય છે જ ને, લાઇટ તો સૂર્ય તમારી જાણે સેવામાં જ બેઠા હોય ને એવું 6:30 વાગે આવીને ઊભા રહે છે. બોલો સૂર્યનારાયણ આપણી સેવામાં કેમ ના હોય, હે 6:30 રાઈટ ટાઈમ આવીને ઊભા હોય, પછી ટાઈમે છે તારે. અને પહેલાંના જમાનામાં હતું ખરું, સવારે ઉઠે સૂર્યનારાયણ આવતા પહેલાં સૂર્યના હાથમાં એટલે બધું કામકાજ પરવારીને પછી સૂઈ જાય. અત્યારે તો 3 શિફ્ટ ચલાવે, પૈસા વધારે ભેગા થાય ને, કે છે લાઇટો પાવર મળી ગયા ને કે છે. પણ આ કુદરતના ગેસ્ટને માટે જો ગેસ્ટ તરીકે રહેશો તો સાહેબી છે, અને માલિક થશો તો ડખાડખી, પછી પેલા રિએક્શનમાં દુઃખી. પછી ક્યાંય ભરોસો જ નહીં. આ તો આપણા હિન્દુસ્તાનના લોક તો આટલી બધી ચિંતાવાળા છે કે આ સૂર્યનારાયણ એક જ દહાડાની રજા લે, ફરી કોઈ દહાડો રજા નહીં લઉં એમ કહે, તે રજા લે તો બીજે દાડે આ લોકો શંકા કરે કે કાલે સૂર્યનારાયણ આવશે કે નહીં આવે, સવાર પડશે કે નહીં પડે. એટલે પેજ નંબર 13, એટલે નેચરની ઉપરે ભરોસો નથી, પોતાની જાત ઉપરે ભરોસો નથી, ભગવાન ઉપરે ભરોસો નથી, કોઈ ચીજ ઉપર ભરોસો નથી, પોતાની વાઈફ ઉપરે ભરોસો નથી. એટલી બુદ્ધિ ચંચળ થઈ ગઈ છે, શંકાશીલ થઈ ગઈ છે. અરે પાર્ટનર ધંધામાં હોય ને તોય શંકા પડે કે કંઈક ખાઈ તો નહીં જતો હોય ને, ટ્રેનમાં બેઠો ને તોય શંકા પડે એક્સિડન્ટ તો નહીં થાય ને ખોટા. પછી 2-3 જણા એરલાઇન્સની ટિકિટ લીધો તોય 4 જગ્યાએ પૂછ્યા ખોટું છેતરાતું તો નથી ને, કોઈ બાબતમાં શંકા શંકા શંકા. કેમ તો કે બુદ્ધિ એક્સેસ થઈ ગઈ છે, અને એક્સેસ બુદ્ધિ એટલે બળાપો, શું થશે, હાય બળતરા હોય, અને બળાપો હોય ને એટલે પછી છૂટવાનું થાય, હે ભગવાન મારે છૂટવું છે, શાંતિ જોઈએ છે, પછી મોક્ષ ખોળે.
એટલે આ કુદરતી બરાબર જ છે, એ બળતરા વધે ને પછી છૂટવાની દવા શોધે, અને છૂટવાની દવા શોધતા શોધતા જો જ્ઞાની મળે તો કાયમનો છુટકારો થઈ જાય. પોતે જ આમંત્રેલી ચિંતા. એટલે આ દાદા શું કહેતા, મનુષ્યને નિરાશ્રિત કહેતા કે આખી દુનિયામાં બધાએ આશ્રિતો છે, બીજી બધી પ્રજા, જાનવરો બાનવર બધા આશ્રિત, અને આ નિરાશ્રિત. નિરાશ્રિત એટલે શું, મારું શું થશે, જરાક સંજોગ બદલાય ને એટલે તરત શંકા પડે, મારું શું થશે, સારું થશે કે થશે ખરાબ થશે. અને આ જાનવરો શંકા મંકા ના પડે, અહીં પાણી ઓછું થાય તો દોડીને બીજે જતા રહે, પણ આમ દુઃખી ચિંતા બિંતા ના કરે, આશ્રિત ભગવાનના. પછી પોતે જ આમંત્રેલી ચિંતા. ચિંતા કરે તે પાડોશીઓનું જોઈને, પાડોશીના ઘરે ગાડીને આપણે ઘરે નહીં. અલ્યા, જીવન જરૂરિયાત માટે કેટલું જોઈએ? તું એકવાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાતો છે. દાખલા તરીકે ઘરમાં ખાવા પીવાનું પૂરતું જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ, તેટલું તને મળી રહેશે જ. પણ જો પાડોશીના બેંકમાં 10,000 મૂક્યા હોય તો તને મહી ખૂચ્યા કરે, આનાથી તો દુઃખ ઊભા થાય છે. દુઃખને મુઓ જાતે જ નોતરે છે. બોલો, આવી તે ઊભા કરે દુઃખ, એમ ત્યાં સરસ ગાડી આવી કહેશે, આપણે ત્યાં નથી કહેશે. એને 6-bedroom બંગલો, અમારે 3 જ bedroom કહેશે. એ કમ્પેરિઝન કરીને, દુઃખી કરીને પછી હવે પૈસા ભેગા કરવા માટે ચિંતા કરે, વધારે ભેગા કરું તો પછી એમના જેવું વધારે લાવી શકીશ. નહીં તો દાદા કેટલો સરસ રસ્તો, અહીંયા નક્કી કરી લે મારી જરૂરિયાત કેટલી. હવે પાડોશી છે ને 10 નંબરના બૂટ પહેરતા હોય તો આપણે 10 નંબરના પહેરવા જોઈએ ને, આપણે પડી જઈએ. એટલે શું કામ એના પ્રમાણમાં જાઓ છો? આપણે નક્કી કરો આપણી જરૂરિયાત શું, 1, 2, 3, 4, 5 નક્કી કરીને પછી આપણને મળ્યું એમાં સંતોષથી જીવો. એ કમ્પેરિઝનથી દુઃખ ઊભા નહીં કરે. આ ચિંતાના જુદા જુદા કારણોએ બતાડ્યા છે, એનું સોલ્યુશન આપી દીધું દાદાએ.